સૌપ્રથમ મોટી ખબર જોઈએ તો પરિવારજનોએ ભાનુશાળીનો મૃતદેહ સ્વીકાર્યો છે. નરોડા સ્થિત નિવાસસ્થાનેથી 10 વાગે નીકળશે અંતિમ યાત્રા. તો ભાનુશાળીનો હાલ મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે અને 10 વાગે અંતિમ યાત્રા નીકળશે. જયંતિ ભાનુશાળીની હત્યા કેસ અંતર્ગત પરિવારજનોએ જે માંગ કરી હતી તેમના પોસ્ટમોર્ટમની અને ત્યારબાદ હાલમાં મૃતદેહ સ્વીકારવા માટેની પણ તેમણે તૈયારી દર્શાવી છે. હવે નરોડા સ્થિત તેમના નિવાસસ્થાનેથી આ અંતિમ યાત્રા નીકળશે. મોટી સંખ્યામાં લોકો જોડાશે તેમાં હાલમાં તૈયારી જે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો. થોડી જ ક્ષણોમાં અહીંથી નીકળશે આ અંતિમ યાત્રા. મૃતદેહને હાલ લાવવામાં આવ્યો છે તેમના નિવાસસ્થાનેથી અને અહીંથી જ તેમની અંતિમ યાત્રા નીકળશે. તો સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ હાલમાં તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાન ખાતે લાવવામાં આવ્યો છે અને અહીંથી તેમની અંતિમ યાત્રા નીકળનાર છે. નરોડા સ્થિત તેમનું નિવાસસ્થાન અને અહીંથી ભાનુશાળીની આ અંતિમ યાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. 10 કલાકે અંતિમ યાત્રા નીકળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી. બ્રિજેશ, હાલમાં જે પ્રમાણે ભાનુશાળીના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે, કેટલા વાગે અંતિમ યાત્રા નીકળશે, શું અપડેટ? જે રીતે વાત કરવામાં આવી ગીતા, તો થોડી ક્ષણો પહેલાં જયંતિ ભાનુશાળીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો છે. હાલ તમામ સગાવાલાઓ અને જે નજીકના જે પડોશીઓ છે તેઓ તમામ અહીંયા હાજર છે. જે તેમના નિકટના પરિવારજનો છે કે જેઓ કર્ણાટકથી અહીંયા પહોંચવાના હતા, તેમની રાહ જોવા રહી છે. તેઓ પહોંચ્યા બાદ જે છે, જે કહી શકાય કે 10 અથવા 11 વાગ્યાની આસપાસ અહીંયાથી જે છે અંતિમ યાત્રા નીકળશે. તમામ લોકો એમાં જોડાશે. પરિવાર ખૂબ શોકાતુર છે, શોકમગ્ન છે. પણ જે રીતે વિવાદ થયો હતો, વિવાદ હવે આજે અંત આવ્યો છે અને પરિવારજનો અંતિમ વિધિ કરવા માટે સહમત થયા છે. એટલા માટે પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો છે. જોવાની વાત એ રહેશે કે ભાજપના કયા દિગ્ગજ નેતાઓ અહીંયા પહોંચે છે, કારણ કે હાલ જે છે તમામ પરિવારજનો છે, ભાજપના કોઈ કાર્યકરો દેખાઈ નથી રહ્યા. તેવા સંજોગોની અંદર સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના કયા નેતાઓ અહીંયા પહોંચશે. તમામની નજર એ વાત ઉપર રહેશે કે કયા નેતાઓ અને કયા કાર્યકરો અંતિમ વિધિમાં હાજર રહે છે, કારણ કે ગુજરાત ભાજપનો દિગ્ગજ ચહેરો રહી ચૂક્યા છે, પૂર્વ ઉપાધ્યક્ષ અને સાથે ધારાસભ્ય 2 વખત રહી ચૂક્યા છે અબડાસાના. તેવા સંજોગોની અંદર સમાજની સાથે સાથે રાજકીય આગેવાનો કોણ કોણ મોટા આવે છે તે જોવાનું રહેશે. પણ હાલ ઘરની અંદર તમામ પરિવારજનો શોકાતુર છે, શોકમગ્ન છે અને તેઓ હાલ અંતિમ વિધિ માટે જે છે તે તૈયારીઓ ચાલી રહી છે. 10 વાગ્યાની આસપાસનો સમય છે, 10 થી 11 વાગ્યાની વચ્ચે અંતિમ વિધિ માટે તમામ લોકો અહીંયાથી નીકળશે. પણ હાલ ઘરમાં જે રીતે જોઈ શકાય છે કે આપજનો જે આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે, કારણ કે એક પરિવારજન ગુમાવ્યાની જે લાગણી હોય છે, ઘરના મોભી તેમના જે ભાઈ છે તે ભાઈને ભાઈ પણ તેઓ અહીંયા હાજર છે, તેમની પણ જે કહી શકાય કે સ્થિતિ, જે હાલનો જે સમય છે ખૂબ કપરો સમય હોય છે કોઈ પણ પરિવાર માટે, કારણ કે આ સમયે જ્યારે કોઈ પરિવારજને ગુમાવ્યો હોય તેવા સમયે જે છે આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે અને તે ખૂબ જ ગંભીર સ્થિતિ હોય છે. પરિવારજનો દુઃખમાં અને શોકમાં છે. તે સમય હાલના સમયે જે રીતે વાત કરીએ તો થોડોક સમય બાદ જે છે અંતિમ વિધિ કાઢવામાં આવશે, પરંતુ હાલની સ્થિતિએ ઘરમાં ખૂબ જ દુઃખનો માહોલ છે અને જે તમામ વિવાદો હતા વિવાદો બાજુ પર મૂકી અને તમામ લોકો જે છે હાલ અહીંયા પહોંચ્યા છે અને હવે તેઓ જે છે અહીંયાથી અંતિમ વિધિ માટે પ્રસ્થાન કરશે. 10 વાગ્યાનો સમય છે, 10 થી 11 વાગ્યાની આસપાસ અંતિમ વિધિ થશે. ત્યાં સુધી જે છે કહી શકાય કે તમામ લોકો અહીંયા હાજર છે. ઘરની અંદર આ જે સમય છે તે સમય ખૂબ કપરો હોય છે કોઈપણ પરિવારજનો માટે, કારણ કે ઘરમાંથી ક્યારેક જે આપતજનની અંતિમ વિધિ હોય તે ખૂબ કપરો સમય હોય છે અને દુઃખની આ ઘડીમાં તમામ લોકો સાથે મળી પરિવારજનોને સાંત્વના આપતા હોય છે. હાલ પણ એ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જે રીતે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે, સીધી રીતે 10 વાગ્યાનો સમય છે, તે સમય દરમિયાન જે છે લોકો અહીંયાથી અંતિમ વિધિ માટે નીકળશે અને કોણ કોણ જોડાય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. જી.